ડભોઇ પંથકમાં મધ્ય ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહીના પગલે છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં ડભોઇ પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ઉપરવાસમાં વરસાદના પગલે નદી તળાવો છલોછલ થઈ ગયા છે, જેના પગલે ડભોઇના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી આવી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડભોઇ પંથકમાં સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો નદી નાળા સપાટી પર વહી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદ ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં જેમાં હીરાભાગળ, નાંદોદી ભાગળ, મોહડી ભાગોળ નીચાના વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. નાના અને ગરીબ પરિવારોના ઘરોમાં પાણી આવી જતા ભારે હાલાકી ભોગવી પડી રહી છે. પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સમયસર કામગીરી ન કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોવાનું બોલાઈ રહ્યું છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી અને દેવ નદીમાં દેવ ડેમના પાણી છોડાતા તંત્ર દ્વારા કિનારાના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 16 જેટલા ગામોમાં જેમાં ઢોલારા, વાયદાપુરા, ભીલાપુરા, નવાપુરા, રાજલી, થુવવી, કરાલી સહિતના ગામોને એલર્ટ કરવાના આદેશો અપાયા છે. દરેક ગામના તલાટી અને સરપંચોને સ્ટેન્ડ બાય રહેવા પ્રાંત ઓફિસથી આદેશો અપાયા છે. વરસાદ આગાહીના હજી 2 દિવસ બાકી છે ત્યારે અનધાર વરસાદના પગલે ખેડૂતોમાં પણ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈ તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે સિઝનનો કુલ વરસાદ 22 ઇંચ નોંધાયો છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.